नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो आपणे सौनी सहियारी यूट्यूब चैनल पर। तो विद्यार्थी मित्रों, जे खरेखर न बनवू जोईए एवी घटना बनीने आवी चूकी छे आपणी सामे। वारे वारे आवी घटना थाय छे अने वारे वारे आपणे कंईक ने कंईक नवो ज सबक शीखी रह्या छे। कारण के आज जे बनी गयुं छे एने तमे सांभळशो तो पण तमने एवुं थशे के क्यांक आपणी मेहनत खोटी दिशामां तो नथी थई गई ने। कारण के दर वक्ते एक ने एक बाबत जे छे सामे आवे छे अने आखी भर्ती प्रक्रिया छे अटकावी दे छे। पण जे छे दर वक्ते कंईक ने कंईक नवा नवा एना वळाक आवे छे, दर वक्ते कंईक ने कंईक नवी माहिती आवे छे अने छेवटे भर्ती प्रक्रिया छे फरीथी जे छे पाछू लेवावानुं नक्की थाय छे। हमणां ज आपणे जो हेड क्लार्कमां जेवी रीते आखो कांड बार आव्यो अने एना पछी हेड क्लार्कनी नवेसरथी तारीख आपवामां आवी, तो जेवा लोको तैयारी करे छे एमनुं शुं? કે જેવા લોકો રાત દિવસ તૈયારી કરે છે, ટ્યુશન ક્લાસીસ કરે છે, ફી ભરે છે, ઉપરાંતમાં એનો કિંમતી એવો સમય જે છે એ બગાડી અને મહેનત કરી અને જે છે એમનું રિઝલ્ટ લેવા માટે તૈયારી કરે છે એવા લોકોનું શું? તો હાલમાં ઘણા બધા આવા એક પછી એક કાંડ જે છે બહાર આવી રહ્યા છે। એમ જ એની અંદર જ એક વાત કરીએ તો આજે એક બાબત આપણે નવી જાણવા મળી છે, પણ આ બાબત છે તમને જે છે થોડી દુવિધા ઊભી કરી શકે છે। કારણ કે વારે વારે એકને એક ભરતીમાં કંઈક ને કંઈક નવું નવું આવી રહ્યું છે, જેથી કરી વિદ્યાર્થી મિત્રો છે એમના ઉમેદવાર સાથે જે એમના ભાવિ જે એમનું ભવિષ્ય છે એમની સાથે ચેડા થઈ રહ્યા એવું લાગી રહ્યું છે। તો આ બાબત છે તમારા સાથે આજે આ વિડીયોથી તમને માહિતી આપવાનો છું। વિદ્યાર્થી મિત્રો, તમે જે છે આવી માહિતી અવનવી માહિતી છે લેવા માટે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, સાથે સાથે રેગ્યુલર કંઈક ને કંઈક નવું મટીરિયલ પછી કરંટ અફેર્સ છે, ઉપરાંતમાં PDF છે તમારે કોન્સ્ટેબલ અથવા તો PSI માટે ખૂબ જ ઉપયોગી એવું CRPC IPC અને જે બીજી પણ જે ચાર લો આવે છે એની PDF તમારે ફ્રીમાં જોઈતી હોય તો તમે ટેલિગ્રામની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને પણ તમે જોઈન કરી શકો છો। સાથે સાથે જો તમારે બેઝિક કોર્સની તૈયારી કરવી હોય તો 159 રૂપિયામાં તમને બેઝિક કોર્સ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, જેના માટે તમારે ચેનલની બાજુમાં તો જોઈન બટન ક્લિક કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, મૂળ મુદ્દા ઉપર આવ્યા છીએ। ફરી એકવાર બની ગયું અગાઉ લેવાઈ ગયેલી પરીક્ષાનું શું? કારણ કે તમે કદાચ જોયું હશે કે ભાઈ ભરતીમાં ગેરરીતિ એવું જે છે આપણે ચોખ્ખું ઉપર લખેલું છે, જેથી કરી બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ ગેરરીતિ શું થઈ છે ને આપણે કઈ કઈ બાબતોથી સાવચેત રહેવાનું છે। હવે ફરીથી આપવી પડશે પરીક્ષા, તો છેલ્લા 2-3 દિવસથી આ કમેન્ટ વારે વારે આવે છે, સર ગેરરીતિ થઈ છે તો ભરતી પરીક્ષા શું વારે વારે જે આપણી પરીક્ષા છે ફરીથી આપવી પડશે અથવા તો ભરતી ફરીથી થવી જોઈએ? તો ઘણા બધા ઉમેદવારો જે છે આવું કહી રહ્યા છે, તો ઘણા બધા લોકો એવી રીતે પણ જે છે આમાં વિરોધ નોંધાવી રહ્યા છે। કારણ કે હું ફેલ થયો છું તો ભરતી ગમે એમ રીતે ગમે એમ કરીને રદ થવી જોઈએ અથવા તો અટકી જાય અને ફરીથી બહાર, તો આવું કરવાની કોઈ જરૂર નથી। જે પણ વસ્તુ ચાલે છે એને શાંતિથી ચાલવા દો, સરકાર છે પોતાની રીતે જે છે એક કામગીરી કરી રહી છે। પણ હાલમાં આપણા જે IPS સાહેબ છે હસમુખ પટેલ સાહેબ એ બહુ પારદર્શક રીતે ભરતી કરી રહ્યા છે અને આમાં પણ એમને જે છે સ્ટેપ્સ લઈ લીધા છે, શું સ્ટેપ્સ લીધા છે એ પણ તમને જણાવું છું અને આજે બાબત છે બિલકુલ ઓફિશિયલ છે। કોલ લેટરના કન્ફર્મેશન નંબર સાથે કરી હતી છેડછાડ, ઉપરાંતમાં ગોધરા SRP ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા આપવા જતા ગેરરીતિ ખુલી હતી, ભરતી પરીક્ષા સમયે ખુલી ગેરરીતિ। ખેડાના પણસોલીના રહેવાસી છે રિતેશ ચૌહાણ અને આ ભાઈ છે જેમણે જે છે કાંડ કર્યો છે, શાળા માટે બનાવ્યો હતો નકલી કોલ લેટર અને ગોધરામાં ભરતી પરીક્ષા માટે બનાવ્યો હતો નકલી કોલ લેટર, જેની જે છે એ ગેરરીતિ પણ સામે આવી ચૂકી છે અને શાળા બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। લોકરક્ષક ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે બંનેની ધરપકડ થઈ ચૂકી છે અને જે આપણા સાહેબ છે હસમુખ પટેલ સાહેબ જેવી રીતે દર વખતે કંઈક ને કંઈક વિદ્યાર્થી માટે સારું એવું લઈને આવે છે, તો આ વખતે પણ ગોધરામાં બનાવટી કોલ લેટરનો ગુનો દાખલ કરી એક વ્યક્તિની ધરપકડ કરી હતી, અત્યારે બંનેની ધરપકડ કરી દીધી છે, શાળા બનાવી બંનેની ધરપકડ કરી લીધી છે, અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે। તો આવું કોઈપણ પ્રકારનો કાંડ આપણી એટલે કે પોલીસ ભરતીમાં થતો હશે તો તેને ત્યારે ને ત્યારે અટકાવી લેવામાં આવે છે અને હાલમાં જે છે એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરેલી છે અને ઘણા બધા ઉમેદવારો જે છે એ માહિતી આપી અને આપણી આ ભરતી છે એને બિલકુલ સ્વચ્છ રીતે થાય તેવા પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે। તો આજે ભરતીમાં જે છે ગેરરીતિ થઈ છે તેને અત્યારથી જ પકડી પાડવામાં આવી છે અને ઘણા બધા ઉમેદવારો તો આક્ષેપ પણ કરી રહ્યા છે કે જ્યારે પણ રનિંગ થાય છે ત્યારે જે છે મીટરમાં ચીટિંગ થાય છે, તો આવું બિલકુલ હજી આપણી સામે આવી કોઈ બાબત આવી નથી, પણ ઘણા બધા ઉમેદવારો કહી રહ્યા છે કમેન્ટના સ્વરૂપમાં કે સર આના વિશે પણ કોઈક માહિતી આપો તો આપણે જે છે અધ્યક્ષ એમની સાથે આપણે વાત કરી લેશું।
અથવા તમને જે છે ટ્વીટ દ્વારા પણ આપણે પૂછી જશું કે આવું કંઈ થતું હોય તો મહેરબાની કરીને અટકાવી દો કે જેને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈપણ જાતના ચેડા થાય નહીં. સો વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયો મારે આટલું જ કહેવાનું હતું. આજે ગેરરીતિ છે તો તમે પણ અટકાવજો અને આપણી ભરતી છે ને બહુ સરસ રીતે પૂરી થઈ જાય એવી રીતે આપણે પ્રયત્ન કરવાના છે. ક્યાંય પણ તમને એવું લાગતું હોય કંઈ પણ કૌભાંડ કે આવું કંઈ થાય છે તો તમે જે છે તુરંત જ તે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેજો. સો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને પણ શેર કરજો.